विद्यार्थी मित्रों, आज आपणे संस्कृतमां काव्य त्रणनुं भाषांतरमां आगळ वधीशुं। काव्य त्रणनुं भाषांतर आगळ शीखीशुं अने अभ्यासक्रममां आगळ वधीशुं। छेल्ला विडियोमां आपणे चार श्लोक सुधीनुं भाषांतर शीखेला, जेनुं भाषांतर तमे बधाए पण व्यवस्थित रीते तैयार करी लीधुं हशे एवी आशा साथे हुं आगळना आ काव्यना कुल आठ श्लोक छे तेमांथी हवे आजेना विडियोमां हुं आगळना चार श्लोकनुं भाषांतर चलावीश तेमज स्वाध्याय पण समझावीश। तो आजे आपणे श्लोक नंबर पांचना भाषांतरनी शरूआत करीशुं। श्लोक नंबर पांच, आपणे पहेला चार श्लोकमां जोयुं के एक बाळकने उद्देशीने शुं कहेवामां आवेलुं छे कि दैनिक क्रिया केवी होवी जोईए, मनुष्यने दिनचर्या केवी होवी जोईए, सवारे उठीने सांजे सूवे त्यां सुधीना केवा केवा कार्य करवा जोईए, तेमां आपणे पहेला चार श्लोकमां जे माहिती मेळवी तेमां छेले एवुं आपणे शीखाता कि पूर्व दिशा तरफ मुख राखीने संध्या विधि कर तथा हमेशा माता पिताने प्रणाम कर अने सवारनो नास्तो खा। सवारनो नास्तो खाई लीधा पछी हवे आगळना क्या क्या कार्यो होय, आगळ केवा केवा कार्यो दिवस दरमियान करवा जोईए ते तेमज સ્વજનોનો સોબત વિશે તેમજ સત્યનું પરિપાલન અને ત્યાં એને પણ દિનચર્યાના અંગ તરીકે ગણવામાં આવ્યા છે તો એના વિશેની માહિતી છે હવે પછીના ચાર શ્લોકમાં આપવામાં આવેલી છે। તો શ્લોક નંબર પાંચની આપણે ભાષાંતરની શરૂઆત કરીશું। શ્લોક નંબર પાંચના ભાષાંતરની શરૂઆત આપણે કરીશું પાંચમા શ્લોકમાં। મિત્રે હે શબ્દથી શરૂઆત થશે, મિત્રે હે એટલે મિત્રો, સમમ એટલે સાથે, પાઠશાલામ એટલે પાઠશાળાએ, મિત્ર હે એટલે મિત્રો બહુવચન છે, મિત્ર, સમમ એટલે સાથે, પાઠશાલામ એટલે પાઠશાળાએ, ગચ્છ એટલે જા, ગચ્છ એટલે જા, મિત્રો સાથે પાઠશાળાએ જા, પરિવાર, મિત્ર હે એટલે મિત્રો, સમમ એટલે સાથે, પાઠશાલામ એટલે પાઠશાળાએ અથવા શાળાએ, ગચ્છ એટલે જા, પાઠશાલા એટલે શાળા સ્કૂલ, તો આપણે ખાલી શાળા પણ કરી શકો છો, મિત્રો સાથે પાઠશાળાએ અથવા ખાલી શાળા શબ્દ પણ તમે વાપરી શકો છો, આપણે પાઠશાળા છે એટલે પાઠશાળાએ, ગચ્છ એટલે જા, મિત્રો સાથે પાઠશાળાએ જા, તથા એટલે તથા, પાઠમ એટલે ભણવાના પાઠ અને પઠ એટલે ભણ, પઠ એટલે ભણ, તથા એટલે તથા, પાઠમ એટલે ભણવાના પાઠ, પઠ એટલે ભણ, ફરીવાર એકવાર આખી લાઈન, મિત્રો સાથે પાઠશાળાએ જા, તથા ભણવાના પાઠ ભણ, ફરીવાર આખી લીટી એકવાર કરું છું, મિત્રો સાથે પાઠશાળાએ જા, તથા તથા ભણવાના પાઠ ભણ, પાઠમ એટલે ભણવાના પાઠ, પઠ એટલે ભણ, એટલે કે જે કાંઈ તારે ભણવામાં આવતું હોય, જે કાંઈ અભ્યાસક્રમ છે એને વ્યવસ્થિત રીતે ભણવાની વાત કહેલી છે એમાં, એવમ એટલે આમ, એવમ એટલે આમ, પુત્ર એટલે પુત્રને સમાધિસત એટલે ઉપદેશ આપ્યો તાતઃ એટલે પિતાએ, પણ અહીંયા એવમ એટલે આમ, ત્યાર પછી પુત્ર હિતે લેવાનો થશે, આમ પુત્રના હિતમાં, રતઃ એટલે મગ્ન, લીન, રચ્યો પચ્યો, રતઃ એટલે મગ્ન, લીન અથવા રચ્યો પચ્યો, તો ફરીવાર, એવમ એટલે આમ, પુત્ર હિતે એટલે પુત્રના હિતમાં, રતઃ એટલે મગ્ન, આમ પુત્રના હિતમાં મગ્ન, આમ એવમ એટલે આમ, પુત્ર હિતે એટલે પુત્રના હિતમાં, રતઃ એટલે મગ્ન, આમ પુત્રના હિતમાં મગ્ન, તાતઃ એટલે પિતાએ, તાતઃ એટલે પિતાએ પુત્રમ એટલે પુત્રને સમાધિશત એટલે આદેશ આપ્યો અથવા ઉપદેશ આપ્યો, આદેશ આપ્યો અથવા ઉપદેશ આપ્યો, તો ફરીવાર એકવાર, આમ પુત્રના હિતમાં મગ્ન, પિતાએ પુત્રને ઉપદેશ આપ્યો, આમ પુત્રના હિતમાં મગ્ન, પિતાએ પુત્રને ઉપદેશ આપ્યો, ફરીવાર આખા શ્લોકનું એકવાર કરીશ, મિત્રો સાથે પાઠશાળાએ જા, તથા ભણવાના પાઠ ભણ, આમ પુત્રના હિતમાં મગ્ન, પિતાએ પુત્રને આદેશ આપ્યો, ફરીવાર એકવાર આખા શ્લોકનો ભાષાંતર ખાલી રિપીટ કરી દઉં છું, વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે સાંભળજો, મિત્રો સાથે પાઠશાળાએ જા, તથા ભણવાના પાઠ ભણ, આમ પુત્રના હિતમાં મગ્ન, પિતાએ પુત્રને આદેશ આપ્યો। હવે આપણે શ્લોક નંબર છ તરફ આગળ વધીશું। શ્લોક નંબર છમાં, ત્યજ એટલે છોડી દે,
દુર્જન સંસર્ગમ એટલે દુર્જનોનો સંગ, સોબત, મિત્રતા. દુર્જન સંસર્ગમ એટલે દુર્જનોનો સંગ, ત્યજ એટલે છોડી દે, ભજ એટલે કર, સાધુ સમાગમમ. સાધુ એટલે સજ્જનોનો, સમાગમમ એટલે સોબત, મિત્રતા, સંગ. આપણે બંને શબ્દનો અર્થ સેમ એટલે શું, સંસર્ગ એટલે સંગ, સમાગમમ એટલે પણ સંગ. તો ફરીવાર, દુર્જનોનો સંગ ત્યજ એટલે છોડી દે, દુર્જન સંસર્ગમ એટલે દુર્જનોનો સંગ ત્યજ એટલે છોડી દે, સાધુ સમાગમમ એટલે સજ્જનોનો સંગ ભજ એટલે કર. સજ્જનોનો સંગ ભજ એટલે કર, દુર્જનોનો સંગ છોડી દે, સજ્જનોનો સંગ કર. દુર્જનોનો સંગ છોડી દે, સજ્જનોનો સંગ કર. ગુરુ એટલે કર, ગુરુ એટલે કર. પુણ્યમ પ્લસ અહોરાત્રમ, અહીંયા સંધિ છૂટી પડે છે. પુણ્યમ પ્લસ અહોરાત્રમ, પુણ્યમ એટલે પુણ્ય અને અહોરાત્રમ એટલે દિવસ રાત. અહો એટલે દિવસ ને રાત્રમ એટલે રાત. દિવસ રાત, પુણ્યમ એટલે પુણ્ય અને ગુરુ એટલે કર. અહોરાત્રમ પહેલાં, અહોરાત્રમ એટલે દિવસ રાત, પુણ્યમ એટલે પુણ્ય, ગુરુ એટલે કર. દિવસ રાત પુણ્ય કર, દિવસ રાત પુણ્ય કર. સદા એટલે હંમેશા, સદા એટલે હંમેશા. હરે હે એટલે હરિનું નામ, એટલે નામ સ્મર એટલે યાદ કર. સદા એટલે હંમેશા, હરે હે એટલે હરિનું નામ, એટલે નામ સ્મર એટલે યાદ કર. હંમેશા હરિનું નામ યાદ કર. ફરીવાર એકવાર પહેલેથી, દુર્જન સંસર્ગમ એટલે દુર્જનોનો સંગ, ત્યજ એટલે છોડી દે, સાધુ સમાગમમ સજ્જનોનો સંગ ભજ એટલે કર. દુર્જનોનો સંગ છોડી દે, સજ્જનોનો સંગ કર. ત્યાર પછી, અહોરાત્રમ એટલે દિવસ રાત, પુણ્યમ એટલે પુણ્ય, ગુરુ એટલે કર. દિવસ રાત પુણ્ય કર, સદા એટલે હંમેશા, હરે હે એટલે હરિનું નામ, એટલે નામ સ્મર એટલે યાદ કર. હંમેશા હરિનું નામ યાદ કર. ફરીવાર આખા શ્લોકનો ભાષાંતર એકવાર બોલી દઉં છું. દુર્જનોનો સંગ છોડી દે, સજ્જનોનો સંગ કર, દિવસ રાત પુણ્ય કર, હંમેશા હરિનું નામ યાદ કર. આ શ્લોકમાં આપણે અડધેથી પાછું ઊંધી, અડધેથી ભાષાંતર લેવાનું થાય છે, મોટાભાગે અડધેથી ઊંધું હાલવાનું છે. આ રીતના બધા જમાં દુર્જનોનો સંગ ત્યજ, સાધુ સમાગમમ ભજ, અહોરાત્રમ પુણ્ય, એ રીતના તો ફરીવાર એકવાર, દુર્જનોનો સંગ છોડી દે, સજ્જનોનો સંગ કર, દિવસ રાત પુણ્ય કર, હંમેશા હરિનું નામ યાદ કર. હવે આપણે શ્લોક નંબર 7માં ભાષાંતરમાં આગળ વધીશું. શ્લોક નંબર 7, પ્રવિચાર્યો તરમ, અહીંયા સંધિ છૂટી પડે છે. પ્રવિચાર્ય પ્લસ ઉત્તરમ, પ્રવિચાર્ય એટલે બરાબર વિચારીને, ઉત્તરમ એટલે જવાબ, ઉત્તરમ એટલે જવાબ, દેયમ એટલે આપવો જોઈએ, દેયમ એટલે આપવો જોઈએ. બરાબર વિચારીને, પ્રવિચાર્ય એટલે બરાબર વિચારીને, ઉત્તરમ એટલે જવાબ, દેયમ એટલે આપવો જોઈએ. સહસા એટલે ક્યારેય, સહસા એટલે ક્યારેય, સોરી એકાએક, સહસા એટલે એકાએક, ક્વચિત એટલે ક્યારેય, ક્વચિત એટલે ક્યારેય, સહસા એટલે એકાએક. ન વધે એટલે ન બોલવું જોઈએ, ન વધે એટલે ન બોલવું જોઈએ. કહેવાનો અર્થ એવો છે, ક્યારેય આપણે એકાએક એટલે કે વિચાર્યા વિના કોઈ બોલવું જોઈએ નહીં, વિચાર્યા વિના જવાબ આપવો જોઈએ નહીં, બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ. ક્વચિત એટલે ક્યારેય, સહસા એટલે એકાએક, ન વધે એટલે ન બોલવું જોઈએ. ફરીવાર એકવાર, પ્રવિચાર્ય પ્લસ ઉત્તરમ, પ્રવિચાર્ય એટલે બરાબર વિચારીને, ઉત્તરમ એટલે જવાબ, દેયમ એટલે આપવું જોઈએ, ક્વચિત એટલે ક્યારેય, સહસા એટલે એકાએક, ન વધે એટલે ન બોલવું જોઈએ, બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ, ક્યારેય એકાએક ન બોલવું જોઈએ. ત્યાર પછી બીજી લાઈન, શત્રોહો પ્લસ અપી, અહીં સંધિ છૂટી પડે છે. શત્રોહો પ્લસ અપી, શત્રુઓના પણ, ગુણાહા એટલે ગુણો, ગ્રાહ્યા એટલે ગ્રહણ કરવા જોઈએ, શત્રુઓના ગુણો પણ ગ્રહણ કરવા જોઈએ. શત્રોહો એટલે શત્રુઓના, ગુણાહા એટલે ગુણો, અને અહીંયા અપી એટલે પણ, ગ્રાહ્યા એટલે ગ્રહણ કરવા જોઈએ એટલે કે સ્વીકારવા જોઈએ, એને આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. કહેવાના અર્થે, ઘણીવાર આપણા કોઈ શત્રુ હોય તો એનામાં પણ કોઈક સારા ગુણો રહેલા હોય છે,
તો એવા શત્રુઓના ગુણોને પણ ગ્રહણ કરવા જોઈએ. ગુરોહો અપિ, ગુરુહો અપિ એટલે ગુરુઓના, અપિ એટલે પણ, વડીલોના, અપિ એટલે પણ, અથવા ગુરુ એટલે આપણા વડીલો, ગુરુઓ કોઈ પણ છે. એવું નહીં કે ફક્ત શિક્ષણ આપતા ગુરુ એ જ, એને જ ગુરુ નથી કીધેલું. અહીંયા ગુરુ એટલે આપણા વડીલો, ગુરુઓ, ગુરુઓના, અપી એટલે પણ. દોસાહા પ્લસ ત્યજ્યાહા, સંધિ છૂટી પડે આમાં પણ. દોસાહા પ્લસ ત્યજ્યાહા, દોસા સ અડધો રહ્યો એ વિસર્ગમાં ફેરવાઈ જાય એટલે દોસા પછી વિસર્ગ, પ્લસ ત્યજ્યાહા. દોસાહા એટલે દોષો, ત્યજ્યાહા એટલે ત્યજી દેવા જોઈએ. ગુરોહો પ્લસ અપી એટલે ગુરુઓના, દોસાહા એટલે દોષો, અપી એટલે પણ, ત્યજ્યાહા એટલે ત્યજી દેવા જોઈએ. ગુરોહો એટલે ગુરુઓના, દોસાહા એટલે દોષો, અપી એટલે પણ, ત્યજ્યાહા એટલે ત્યજી દેવા જોઈએ. ઘણીવાર આપણા ગુરુઓ, આપણા વડીલોમાં પણ કોઈક ભૂલ થતી હોય, એનાથી પણ કોઈક ભૂલ થતી હોય, તો એવી ભૂલ આપણે સ્વીકારી ન લેવી જોઈએ કે તેને કર્યું તેમ જ આપણે કરીએ. પરંતુ એવી એની કોઈ ભૂલ છે, એનો દોષ છે, તો એને આપણે છોડી દેવો જોઈએ. તો ફરીવાર આખા શ્લોકનો વાસંદ બોલું છું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ. ક્યારે એકાએક ન બોલવું જોઈએ. શત્રુઓના ગુણો પણ ગ્રહણ કરવા જોઈએ. ગુરુઓના દોષો પણ ત્યજી દેવા જોઈએ. હવે આપણે આઠમા શ્લોકમાં આગળ વધીશું. આઠમા શ્લોકનો વાસંદ ધ્યાનપૂર્વક સાંભળજો. ધ્યેયમ એટલે ધ્યાન કરવું જોઈએ. સનાતનમ એટલે સનાતન, બ્રહ્મ એટલે બ્રહ્મનું, કે જે કાયમી ઈશ્વર છે તેને આપણે યાદ કરવા જોઈએ, તેનું ધ્યાન કરવું જોઈએ. આપણા જે સનાતન કાયમી રહેનારા જે આપણા ઈશ્વર અલ્લાહ છે તેની વાત કરવામાં આવી છે. સનાતન બ્રહ્મનું ધ્યેયમ એટલે ધ્યાન કરવું જોઈએ. સનાતન એટલે કાયમી, શાશ્વત, સનાતન એમ નામે રાખી શકો છો અહીંયા તમે. સનાતન બ્રહ્મનું ધ્યેયમ એટલે ધ્યાન કરવું જોઈએ. દુઃખમ અનાગતમ, દુઃખમ એટલે દુઃખને, અનાગતમ એટલે ન આવેલા દુઃખને, હેમ એટલે છોડી દેવું જોઈએ. હેયમ એટલે છોડી દેવું જોઈએ. તો અનાગતમ એટલે ન આવેલા, દુઃખમ એટલે દુઃખને, હેયમ એટલે છોડી દેવું જોઈએ. ન આવેલા દુઃખને છોડી દેવું જોઈએ. અહીંયા પણ છઠ્ઠા શ્લોકની જેમ અડધી અડધી લાઇનથી ઊંધી બાજુ ભાષાંતર કરવાનું થાય છે. છેલ્લા ત્રીજા શબ્દ પછી બીજો પછી પેલો, એવી જ રીતના આગળ. અનાગતમ દુઃખમ ને હેયમ, બ્રહ્મ સનાતનમ ધ્યેયમ, એવી જ રીતના અનાગતમ દુઃખમ હેયમ. તો ફરીવાર, સનાતન બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. અનાગતમ એટલે ન આવેલા દુઃખમ એટલે દુઃખને, હેયમ એટલે છોડી દેવું જોઈએ. કે હજી આપણા માટે કોઈ મુશ્કેલી આવી નથી, દુઃખ આવ્યું નથી, તો એને પકડીને બેસી રહેવું જોઈએ નહીં, પરંતુ એ દુઃખનો સામનો કરવા માટેની તૈયારી કરવી જોઈએ. કે કોઈ મુશ્કેલી આવવાની છે એના સાથે એનો સામનો કરવાની તૈયારી કરવી જોઈએ. આવવાનું છે એવું વિચારીને બેસી જ રહેવું જોઈએ નહીં. ફરીવાર એકવાર, સનાતન બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. ન આવેલા દુઃખને છોડી દેવું જોઈએ. કાયિકમ એટલે શરીરનું, સુખમ પ્લસ આદેયમ, સુખમ એટલે સુખ, આદેયમ એટલે લેવું જોઈએ. કાયિકમ એટલે શરીરનું, સુખમ એટલે સુખ, આદેયમ એટલે લેવું જોઈએ. જનસેવનમ એટલે લોકોની સેવા, વિધેયમ એટલે કરવી જોઈએ. શરીરનું સુખ લેવું જોઈએ, લોકોની સેવા કરવી જોઈએ. આપણે ઈશ્વરે આ શરીર આપ્યું છે, તો એ શરીરને આપણે પૂરેપૂરું તંદુરસ્ત બનાવીને, સ્વસ્થ બનાવીને શરીરનું સુખ આપણે લેવું જોઈએ. અને જનસેવનમ એટલે લોકોની સેવા, વિધેયમ એટલે કરવી જોઈએ. આ પણ એક સારું કાર્ય છે અને આપણે લોકોની સેવા પણ કરવી જોઈએ. તો ફરીવાર એકવાર, સનાતન બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. ન આવેલા દુઃખને છોડી દેવું જોઈએ. શરીરનું સુખ લેવું જોઈએ. લોકોની સેવા કરવી જોઈએ. તો ભાષાંતર આપણે ફરીવાર એકવાર, હું આજે ચારે શ્લોકનું ભાષાંતર ફરીવાર એકવાર રિપીટ કરીશ. પાંચમા શ્લોકથી ધ્યાનપૂર્વક સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર ધ્યાનપૂર્વક સાંભળજો. પાઠ મિત્રો સાથે પાઠશાળાએ જા, મિત્રો સાથે પાઠશાળાએ જા, તથા ભણવાના પાઠ પણ. આમ પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો. છઠ્ઠો શ્લોક, દુર્જનોનો સંગ છોડી દે, સજનોનો સંગ કર, દિવસ રાત પુણ્ય કર, હંમેશા હરિનું નામ યાદ કર. ત્યાર પછી સાતમો શ્લોક, બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ.
ક્યારે એકાએક ન બોલવું જોઈએ શત્રુઓના ગુણો પણ ગ્રહણ કરવા જોઈએ, ગુરુઓના દોષો પણ ત્યજી દેવા જોઈએ. શ્લોક નંબર 8. સનાતન બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ, ન આવેલા દુઃખને છોડી દેવું જોઈએ, શરીરનું સુખ લેવું જોઈએ, લોકોની સેવા કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત રીતે ભાષાંતર સમજીને તમારે બધાએ તૈયાર કરવાનું છે. હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીશું. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે એ વિકલ્પવાળા પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન, તેમાં આપણે બાલક કિમ સમાચરેત, તો તેમાં આવે સ્વસ્થ વૃતમ. કિમ કૃત્વા સ્નાનમ સમાચરેત, શું કરીને સ્નાન કરવું જોઈએ? તો તૈલ મર્દનમ, તેલથી માલિશ કરીને પછી સ્નાન કરવું જોઈએ. ત્વમ મિત્રે હે, ખાલી જગ્યા પાઠશાલામ ગચ્છ, તો પાઠના કાવ્યના આધારે જ ખાલી જગ્યા છે. તો ત્વમ મિત્રે હે સમમ, મિત્રે હે સમમ પાઠશાલામ ગચ્છ, ખાલી જગ્યા. ચોથી, શત્રુરપી ગુણાહા, શત્રુરપી ગુણાહા, તો એમાં આવશે ગ્રાહી, શત્રુઓના ગુણો પણ ગ્રહણ કરવા જોઈએ, ગ્રાહ્યા. ત્યાર પછી જનેહે કિમ ધ્યેયમ, લોકોએ કોનું ધ્યાન કરવું જોઈએ? તો સનાતન બ્રહ્મનું, તો તેમાં આવશે બ્રહ્મ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, કથમ આસીનેન સંધ્યા વિધિ કરણીય, કઈ દિશા કેવી રીતે બેસીને સંધ્યા વિધિ કરવી જોઈએ? તો તેમાં આવે પૂર્વાભિમુખમાં આસીનેન સંધ્યા વિધિ કરણીય. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં પ્રશ્નના જવાબ લખો. તો તેમાં તમારે પ્રાતઃ કાલે કમ સ્મરેત, કાવ્યના આધારે કમની જગ્યાએ જવાબનો શબ્દ મૂકન થાય. તો કમ એટલે સવારના સમયે કોને યાદ કરવા જોઈએ? પહેલા શ્લોકમાં એનો જવાબ છે જગત વિધાતારમ, પ્રાતઃ કાલે જગત વિધાતારમ સ્મરેત. ત્યાર પછી કિદૃશમ જલમ પીબેત, કિદૃશમની જગ્યાએ તમારે જવાબનો શબ્દ મૂકન થાય. કિદૃશમ એટલે કેવું પાણી પીવું જોઈએ? તો શુદ્ધમ, કિદૃશમની જગ્યાએ શુદ્ધમ જલમ પીબેત. ત્યાર પછી કિદૃશ તાતઃ પુત્રમ સમાધિસત, કેવો પિતા પુત્રને આદેશ આપે છે? તો પુત્રના હિતમાં મગ્ન હોય કેવો પિતા? તો પુત્ર હિતે રતઃ, પુત્ર હિતે રતઃ, કિદૃશની જગ્યાએ તમારે પુત્ર હિતે રતઃ, પાંચમા શ્લોકમાં આનો જવાબ છે. ત્યાર પછી કસ્ય સંસર્ગમ ત્યજેત, કોનો સંગ છોડી દેવો જોઈએ? તો દુર્જનસ્ય સંસર્ગમ ત્યજેત, દુર્જનોનો સંગ છોડી દેવો જોઈએ. કિમ કૃત્વા ઉત્તરમ દેયમ, શું કરીને જવાબ આપવો જોઈએ? તો બરાબર વિચારીને. તો એમાં પ્રવિચાર્યો ઉત્તરમ દેયમ, કિમ કૃત્વાની જગ્યાએ પ્રવિચાર્યો પછી ઉત્તરમ દેયમ. આમ પ્રશ્નવાચક શબ્દની જગ્યાએ તમારે જવાબના શબ્દ મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન 3 છે, તે ગ્રામરનો છે, કાળ છે, કાળ ચાલ્યા નથી. ચોથો પ્રશ્ન છે વિભક્તિવાળો છે, તે પણ ચાલ્યા નથી. અને પાંચમો પ્રશ્ન છે માતૃભાષામાં જવાબ લખો. તો પદ્યના આધારે દિનચર્યાનું આલેખન કરો. તો કાવ્યનું, આખા કાવ્યનું ભાષાંતર તમારે આમાં આવી જાય. આપણે જે આખા કાવ્યનું ભાષાંતર જોયું કે પહેલા શ્લોકથી 8 શ્લોક સુધીમાં દિનચર્યામાં ક્યાં ક્યાં કાર્ય કરવાના થાય છે તેનું આલેખન તમારે આમાં કરવાનું થાય, સમજાવવાનું થાય તમારી ભાષામાં. ત્યાર પછી પદ્યમ વપરાયેલા બીજો પ્રશ્ન છે એ અત્યારે આપણે કંઈ કરવાનો નથી. તો પહેલો પ્રશ્ન છે એ તમે તમારી રીતે લખી શકો છો, ભાષાંતરના આધારે લખી શકો છો અને લખવાનો પ્રયત્ન કરવાનો છે બધાએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. ધ્યાનપૂર્વક સાંભળીને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને તમે તમારા અભ્યાસમાં આગળ વધો એવી શુભેચ્છા સાથે હું મારો વિડીયો અહીંયા પૂરો કરું છું.